हेलो फ्रेंड्स, हाउ आर यू, केम छो, बता मजा ना। आज आप फरी मिली रहा छे। आज सरस मजाना लेक्चर में आप यूनिट 1 समझाइए घर्षारा बुनियादी शिक्षण संस्था संचालित यूट्यूब चैनल में हम दृष्टि देने का आप सब विद्यार्थी मित्रों ने फरी हार्दिक स्वागत करें। तो चलो फ्रेंड्स, आप यूनिट 1 छे ये समझवा जाइ रहा छे। तो एना माटे आप तैयार थी जाइए। यूनिट 1 नु नाम छे टेस्ट ऑफ इंडिया। आजना लेक्चर में आप एक्टिविटीज 6 to 10 समझवा जाइ रहा छे। तो चलो फ्रेंड्स, तैयार थी जाइए। फ्रेंड्स, आजना सरस मजाना लेक्चर में आप जे एक्टिविटी 6 छे एनो सी विभाग समझवा जाइ रहा छे। तेमां बे रेसिपी आपी छे, दाल बाटी अने दाल ढोकळी। तो चलो आपणे पहेला दाल बाटीनुं जे छे ए सरस रीते समझीए। तो फ्रेंड्स, आ रही आपणी दाल बाटीनी रेसिपी। હવે ફ્રેન્ડ્સ, જ્યારે હું તમને દાલ બાટી વિશે સમજાવું તો એમાં આવતા ન્યૂ વર્ડ્સ છે એ પણ તમે બરાબર રીતે સમજી લેજો। ચાલો સમજીએ। પહેલાં વહેલાં લઈએ દાલ બાટી। ટેક ચના દાળ, એને ઇંગ્લિશમાં કહેશે સ્પ્લિટ બેંગલ ગ્રામ, તુવેર દાળ, મૂંગ દાળ યા એટલે કે સ્પ્લિટ ગ્રીન ગ્રામ, એન્ડ ઉરદ યાને કે સ્પ્લિટ બ્લેક લેન્ટિલ્સ દાળ। આ બધી દાળ પહેલાં આપણે ભેગી કરવાની છે, ચણાની દાળ, મગની દાળ અને અડદની દાળ। ક્લીન એન્ડ વોશ ધ દાળ્સ। પછી આપણે આ બધી દાળને ધોઈને ચોખ્ખી કરવાની છે। પ્રેશર કુકર ધેમર, પછી આને આપણે કુકરમાં બાફી લેવાની છે। હીટ ઘી ઇન અ પાન, એડ ક્યુમિન સીડ્સ। પછી પાન હોય ને આપણે કડાઈ, એમાં ઘી ગરમ કરવાનું અને એમાં ક્યુમિન સીડ્સ એટલે કે જીરું નાખવાનું। ત્યાર પછી શું છે તો કે વેન ક્યુમિન સીડ્સ ક્રેકલ, ક્રેકલ એટલે ફ્રેન્ડ શું થાય, તડતડવું, એટલે કે આપણે જ્યારે જીરું નાખીએ ને મમ્મી બનાવતા હોય ત્યારે જોજો તમે કિચનમાં, તો ક્રેકલનો અર્થ થાય તડતડવું, સોટ ધેમ। ત્યાર પછી આપણે એ જ્યારે જીરુંનો અવાજ આવે ત્યારે આપણે એને સાંતળી લેવાનું છે, સોટ એટલે સાંતળવું। એડ ક્લવ્સ, બે લીવ્સ ગ્રીન ચીલીસ એન્ડ એસ્ફેટિડ, એટલે કે જો ક્લવ્સ એટલે શું થાય લવિંગ, અને બે લીવ્સ એટલે તમાલપત્ર, ગ્રીન ચીલીસ એટલે લીલા મરચાં, અને એસ્ફેટિડ એટલે હિંગ। આ બધી વસ્તુ આપણે એમાં એડ કરવાની છે। એડ કુક્ડ દાળ્સ એન્ડ ઈટ, એડ વોટર, ત્યાર પછી આપણે દાળની થઈ જાય બની જાય પછી એમાં પાણી નાખવાનું છે। એડ ચીલી પાવડર, ટર્મરિક પાવડર, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ। આપણે શું શું એમાં નાખવાનું છે તો કે મરચું, ટર્મરિક એટલે હળદર, કોરિએન્ડર એટલે ધાણા, ધાણા જીરું આવે ને તે, અને સોલ્ટ એટલે મીઠું, આ બધું આપણે એમાં નાખવાનું છે। એડ એટલે ઉમેરવું। સિમર ફોર 5 to 10 મિનિટ્સ, સિમર એટલે સિજવવું, 5 થી 10 મિનિટ આપણે એને સિજવવાનું। ત્યાર પછી શું છે તો કે આ આપણી દાળની રેસીપી હતી, હવે બાટીની રેસીપી આવશે। તો એ શું છે એ આપણે જોઈએ। તો કે ટેક 1 કપ ઓફ હોલ વ્હીટ ફ્લોર, વ્હીટ એટલે શું થાય ઘઉં, ઘઉંનો લોટ આપણે લેવાનો છે। ત્યાર પછી 1/2 કપ ઓફ સેમલિન, સેમલિન એટલે રવો, એન્ડ 2 ટેબલ સ્પૂન્સ ટુ બેસન બેંગલ ગ્રામ ફ્લોર, અને આપણે બેસન એટલે કે ચણાનો લોટ પણ લેવાનો છે, એટલે 1 કપ ઘઉંનો લોટ, 1/2 કપ રવો અને 2 કપ ચણાનો લોટ। એડ સોલ્ટ એન્ડ ઓઇલ, મિક્સ વેલ, ત્યાર પછી આપણે મીઠું, સોલ્ટ એટલે મીઠું, મીઠું અને તેલ એમાં નાખવાનું છે। એડ વોટર, નીડ ઇન ટુ અ ફોર્મ ડગ, નેડ વેલ ફોર 5 to 7 મિનિટ્સ। ફ્રેન્ડ્સ, નીડ એટલે આપણે આ જે છે ને લોટ છે એને, અને એ જે લોટ છે એને આપણે બાંધવાનો છે, અને ફોર્મ એટલે કઠણ, અને ડબ એટલે બાંધેલો લોટ, આપણે લોટને બાંધી અને 5 થી 7 મિનિટ એટલે કે 5 થી 7 મિનિટ સુધી રહેવા દેવાનું છે। કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર, હવે આનું બાટી કુકર સ્પેશિયલ આવે, એમાં આપણે આ લોટને એમાં કુક કરવાનું છે એટલે કે બાફવાનું છે। એડ ઘી એટ ધ ટાઈમ ઓફ સર્વિંગ, અને ત્યાર પછી આપણે જ્યારે એને સર્વ કરીએ ત્યારે એમાં ઘી નાખી દેવાનું। ફ્રેન્ડ્સ, આ છે ને
રાજસ્થાનના જે લોકો છે એની તો બહુ જ ફેમસ આઈટમ છે દાલ બાટી, છતાં પણ તમે ક્યારેક હોટલમાં ધાબામાં પણ ખાધી લઈ હશે અને એનું નામ પણ સાંભળ્યું હશે, અને છતાં પણ તમારી મમ્મીને તમે આ રેસીપી કહેજો કે જોવે, અને જો એમને ફાવે તો આ સરસ મજાની દાલ બાટી છે એ આપણે મમ્મીને ક્યાંનું તમે બનાવજો. અને હા ફ્રેન્ડ્સ, આમાં સાથે સાથે જે બધા રસોડાના ઇન્ગ્રેડિયન્ટ્સ આવ્યા એનું પણ મમ્મી પાસે તમે જાણજો. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ દાલ ઢોકળીની રેસીપી. ઓકે ફ્રેન્ડ્સ, આ રહી આપણી દાલ ઢોકળીની રેસીપી. આ તો આપણી ગુજરાતની ફેમસ વાનગી છે અને તમે ખાધેલી જ હશે, છતાં પણ આપણે જોઈએ પહેલાં દાલ બનાવવાની અને પછી ઢોકળી બનાવવાની રેસીપી જોઈએ. વોશ તુવર દાળ. પહેલાં તુવરની દાળને આપણે ધોઈ નાખવાની, કૂક ઇટ ઇન ધ પ્રેશર કુકર. પછી પ્રેશર કુકરમાં આપણે એને બાફી લેવાની. મેશ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડર. મેશ એટલે છૂંદવી અને લેડર એટલે કડછી. આપણી પાસે જે ઓલો બોસનો દાંડો હોય અથવા તો ઝેરી હોય એનાથી મમ્મી છે ને દાળ ઝેરતા હોય, તો એને આપણે દાળને બરાબર રીતે ઝેરી નાખવાની. થર્ડ વન, એડ વોટર, સોલ્ટ, ટર્મરિક પાવડર ટુ ટેસ્ટ, પુટ ઇટ ટુ કૂક. ત્યાર પછી આપણે પાણી નાખવાનું છે. સોલ્ટ એટલે મીઠું, ટર્મરિક એટલે હળદર, એટલે કે આપણે ત્યાર પછી તેમાં પાણી, મીઠું અને હળદર એમાં નાખવાનું છે, અને પછી એને પુટ ઇટ ટુ કૂક, એને રસોઈ એટલે કે બનવા માટે મૂકી દેવાનું છે. હીટ ઓઇલ ઇન અ પાન. પછી આપણી કડાઈમાં આપણે તેલને ગરમ કરવાનું છે. એડ ક્યુમિન સીડ્સ, એસ્પેટેરા, ડ્રાય રેડ ચીલીસ, બે લીવ્સ, ક્લાવ્સ, સિનમન, કાર્ડમમ, કરી લીવ્સ, જિંજર, ગ્રીન ચીલીસ, ટોમેટોસ એન્ડ રેડ ચીલી પાવડર. તો ફ્રેન્ડ્સ, આ બધા મસાલા છે ને એમાં જો ક્યુમિન સીડ્સ એટલે જીરું, એસ્પેટેરા એટલે હિંગ, ડ્રાય રેડ ચીલીસ એટલે સૂકા લાલ મરચાં, બે લીવ્સ એટલે તમાલપત્તા, ક્લાવ્સ એટલે લવિંગ, સિનમન એટલે તજ, કાર્ડમમ એટલે એલચી, કરી લીવ્સ એટલે મીઠો લીમડો, જિંજર એટલે આદું, અને ગ્રીન ચીલીસ એટલે લીલા મરચાં, અને ટોમેટોઝ એટલે ટમેટાં, અને રેડ ચીલી પાવડર એટલે લાલ મરચાંનો પાવડર. આ બધી વસ્તુ આપણે એમાં ઉમેરવાની છે. સ્ટર ટીલ ઓઇલ સરફેસ એટ ઇટ ટુ ધ કુકિંગ દાળ. સ્ટર એટલે હલાવવું. ત્યાર પછી આપણે એને હલાવી અને દાળને કરવા માટે, સીજવા માટે એટલે કે તૈયાર રસોઈ કરવા માટે મૂકી દેવાની. હવે ઢોકળી, તો એમાં ટેક હોલ વ્હીટ ફ્લોર એટ સોલ્ટ એન્ડ ઓઇલ મિક્સ વેલ. હોલ વ્હીટ એટલે શું થાય, ઘઉંનો લોટ લેવાનો છે. ત્યાર પછી એમાં મીઠું અને તેલ નાખી એને મિક્સ કરવાનું છે. એડ સફિસ્ટન્ટ વોટર, નેડ ઇન ટુ અ સ્ટીફ ડફ. પછી સફિસન્ટ એટલે શું થાય, પર્યાપ્ત પાણી લેવાનું છે. પછી આપણે જે લોટ છે એને કઠણ બાંધી દેવાનો છે. ટેક લેમન સાઇઝ્ડ પોર્શન્સ, રોલ અ રોટી, કટ ધ રોટી ઇન ટુ પીસીસ. પછી આપણે લીંબુ જેવી સાઇઝના એને ગોયણા કરવાના છે ગોળ ગોળ, અને પછી એને વણવાનું છે, અને પછી એને આપણે કટ કરવાનું છે. એડ ઓઇલ ઓલ ધ ઢોકળી પીસીસ વન બાય વન. ત્યાર પછી જ્યારે આપણે દાળ મૂકી છે ને એટલે કે ઇન ટુ ધ કુકિંગ દાળ, મિક્સ ધેમ જેન્ટલી, એટલે કે એ જે આપણે રોટલી ગોળ ગોળ વણી પછી એને આપણે પીસ કર્યા, એ પીસ આપણે જે દાળ બફાય છે, દાળ તૈયાર થઈ છે એમાં નાખી દેવાના છે. સિમર ફોર 5 to 7 minutes. ત્યાર પછી આપણે 5 to 7 minutes એને સીજવા દેવાનું છે. વાય સ્ટીરિંગ ઓકેઝનલી, કે બરાબર જાસ્તી આ બફાઈ જાય નહીં. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ ચોપ્ડ કોરિયન્ડર લીવ્સ. પછી આપણે શું કરવાનું છે, તો કે ચોપ્ડ એટલે કાપેલું, કોરિયન્ડર લીવ્સ એટલે કોથમીર. પછી આપણે એમાં લીંબુનો રસ નાખવાનો છે અને કોથમીર નાખવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણી સરસ મજાની દાળ ઢોકળી છે એ તૈયાર થઈ ગઈ. તો તમે તમારા મમ્મીને પણ પૂછજો કે દાળ ઢોકળી આવી જ રીતે બને, અને હા, સાથે સાથે આમાં હું જે ન્યૂ વર્ડ્સ બોલતી ગઈ છું એની નોંધ પણ તમે કરતા જજો. હવે આપણે એના પછીની એક્ટિવિટીઝ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે લઈએ એક્ટિવિટી 8. હવે એક્ટિવિટી 8 છે ને એ ખૂબ જ સરસ એક નાનકડા એવા પેરેગ્રાફમાં આપણને સરસ મજાની સ્ટોરી આપી દીધી છે, અને એના આધારે આપણે નીચેની જે એક્સરસાઇઝ છે એ કમ્પ્લીટ કરવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ એક્સરસાઇઝ છે, આ જે પેરેગ્રાફ છે એને બરાબર રીતે સમજીએ. અ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. ચકલી અને પોપટ ખૂબ જ સારા મિત્રો હતા. એવરી ડે ધે ટોક્ડ વિથ ઈચ અધર. દરેક દિવસે તેઓ એકબીજા સાથે વાતો કરતા. બટ ધ પેરોટ લીવડ ઇન અ કેરેજ ઇન પારોલ્સ હાઉસ, એટલે કે પોપટ છે એ પારોલના ઘરે પાંજરામાં રહેતો હતો. અને ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી,
અને ચકલી છે એ વૃક્ષ પર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. પારુલ છે એ પોપટને ખૂબ જ સારું જમવાનું આપતી. ધ સ્પેરો વર્ક ફોર ફૂડ. અને ચકલીને જમવા માટે કામ કરવું પડતું. વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન ટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ. એક દિવસ પોપટે ચકલીને એમ કીધું કે તું મારે તો જોઈએ પાંજરામાં તું આવ અને મારી આ જે હેપીનેસ છે એ તું શેર મને આ મારી આ ખુશી છે એ તું મારી સાથે શેર કર. ધ સ્પેરો સેડ નો સી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. એટલે ચકલીએ શું કહ્યું કે ના નો સી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. એટલે એણે એમ કહ્યું કે હું બહાર પાંજરામાં જ ખૂબ ખુશ છું. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. તો પોપટને પણ પાંજરાની બહાર આવવું હતું. સો ધ સ્પેરો હેલ્પ્ડ હિમ ટુ ઓપન ધ કેજ. તેથી ચકલીએ તેને પાંજરામાંથી બહાર કાઢવા માટે હેલ્પ કરી. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. અને બંને મિત્રો આકાશમાં ઉડી ગયા. તો ફ્રેન્ડ્સ તમે જોયું ને આ નાના એવા જે સરસ મજાનું જે આપણું છે એમાં પેરોટ અને સ્પેરોની વાત કરી કે પેરોટને ભલે પાંજરામાં બધું સારું જમવાનું મળી જાય પણ એની ફ્રીડમ તો વહી જાય ને. એટલે ચકલી એને સમજાવે છે અને બંને ફ્રેન્ડ્સ પછી આવી રીતે ઉડી જાય છે. ફ્રેન્ડ્સ આમાં ન્યૂ વર્ડ્સ છે એમાં આપણે જોઈએ તો જે બધા એના નીચે અંડરલાઈન પણ કરેલી છે એટલે એ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળના રૂપો આપેલા છે એ ભૂતકાળના રૂપો છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોયું ને કે આપણને ગમે એટલું સારું મળે પણ આપણી ફ્રીડમ છે એ આપણને ગમતી હોય તો પક્ષીઓને પણ ગમે ને તો આપણે પક્ષીઓને હંમેશા ફ્રીડમ આપવાની. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે અહીંયા હવે એક્સરસાઇઝ કરીએ બરાબર છે. હવે જો અહીંયા શું કીધું છે કે ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધી સ્ટોરી. એટલે જો ટોક છે તો એનું ભૂતકાળનું રૂપ શું છે ટોક્ડ. પછી એવી રીતે લાઇક્ડ છે તો એનું બેઝિક ફોર્મ શું આવી ગયું લાઇક. હવે લીવડ છે તો શું આવશે તો ચાલો આપણે એ લખીએ. બેઝિક ફોર્મ આવશે લીવ. લીવડનું બેઝિક ફોર્મ લીવ. હવે ત્યાર પછીનો છે વર્કડ છે તો શું આવશે. હા બધાને આવડી ગયું એમાં વર્ક જ આવશે. હવે અહીંયા જે આગળમાં બાજુમાં જે સ્પેસ આપીએ ને ફ્રેન્ડ્સ એ તમારે એમાંથી શોધીને લખવાના છે જે અંડરલાઇન કરેલા છે એ અને એના બેઝિક ફોર્મ પણ લખવાના છે અને સાથે સાથે એના જે ભૂતકાળના રૂપો આવે છે એ પણ લખવાના છે. હું તમને એક્ઝામ્પલ આપું છું તે રીતે તમે પ્રયત્ન કરજો. તો જો ફ્રેન્ડ્સ મેં અહીંયા એક્ઝામ્પલ મૂક્યા છે. માનો કે આપણે ઉપરથી જોઈએ તો શેડ છે એ એનું ભૂતકાળનું રૂપ છે એનું મૂળ રૂપ એટલે કે બેઝિક ફોર્મ આવશે સે. પછી એવી રીતે ગેવ છે તો એનું શું થઈ જશે ગીવ. ફ્લાય છે તો ફ્લ્યુ. તો તમે આ જે છે એ હજી પણ તમે સોચજો આપણે આ જે પેરેગ્રાફ આપ્યું છે એમાંથી અને એને સરસ રીતે લખજો. હવે સી વિભાગ છે એ જોઈએ. અરેન્જ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધી સ્ટોરી. એટલે નીચેના વાક્યો છે ને એ આડાવડા છે આપણે એને આ સ્ટોરી વાઇઝ એટલે ઉપરનો જે પેરેગ્રાફ છે ને એમાં જે રીતે બન્યું છે એ રીતે ગોઠવવાના છે. તો ગોઠવાઈ જાય પછી તમારે જોવાનું છે કે ફર્સ્ટ નંબર કોનો છે સેકન્ડ કોનો છે પછી કરવાનું છે. તો હું અહીં એના નંબર આપું છું એ બરાબર જોઈ લેજો. તો જો ફ્રેન્ડ્સ મેં અહીંયા નંબર આપ્યા છે એટલે જે પહેલો બોક્સ છે એમાં 3 આવશે બીજામાં 1 ત્રીજામાં 2 ચોથામાં 5 અને પછી જે છે એમાં 4th. એટલે વાક્યો આડાવડા જે થઈ ગયા હતા એને મેં આવી રીતે ક્રમવાઇઝ ગોઠવ્યા. એટલે તમે તમારી ફેરબુકમાં લખો તો જેને આપણે ફર્સ્ટ નંબર આપ્યો છે એનો પહેલો જ નંબર એટલે એ પહેલું જ વાક્ય લખવાનું. હું એ જ રીતે બોલું છું. જો ફર્સ્ટ છે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. સેકન્ડ વન છે ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. પછી થર્ડ વન છે ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. પછી છે 4th, ધ સ્પેરો હેલ્પ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. અને લાસ્ટમાં શું આવશે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. તો જોઈ ને ફ્રેન્ડ્સ આવી રીતે આપણે જે આડાવડા હતા એને આપણે અરેન્જ કર્યા એટલે કે ગોઠવ્યા. તો તમે આની પ્રેક્ટિસ જાતે પણ કરવા પ્રયત્ન કરજો અને ફેરબુકમાં તમે આની નોંધ છે એ સરસ રીતે લખજો અને ઉપરના જે આપણે ક્રિયા એક્શન વર્ડ છે અને એના ભૂતકાળના રૂપો છે એ પણ પાકું કરવા માટે પ્રયત્ન કરજો. હવે ચાલો ફ્રેન્ડ્સ હવે આના પછીની આપણે જે નવી એક્ટિવિટી છે એ જોઈએ અને એમાં શું કહેવા માંગે છે એ સમજીએ.
फ्रेंड्स एक्टिविटी 9 छे ने एमा तमने लोकोने अहींया थोड़ा क्वेश्चन आप्या छे अने तमारे एना आंसर लखवा प्रयत्न करवाना छे। ओके तो चलो हूँ समझावती जाऊँ अने एना आंसर आपणे लखशू अथवा तो प्रयत्न करशू। ओके चल आपणे जोईए। यू नीड टू क्लिप्स टू हैंग वन हैंकी। यू नीड थ्री क्लिप्स टू हैंग टू हैंकीस। यू नीड फोर क्लिप्स टू हैंग थ्री हैंकीस। हाउ मेनी क्लिप्स डू यू नीड टू हैंग टेन हैंकीस। एट जो आप बे हैंकी एट रूम एने आप सूकव हो तो के क्लिप जो है एक हैंकी ने सूकवा बे क्लिप जो है पची तरण हैंकी ने सूकवा बे क्लिप जो सॉरी बे हैंकी ने सूकवा त्रण क्लिप जो है અને ત્રણ હેંકીને સૂકવવા માટે ચાર ક્લિપ જોઈએ તો આપણે દસ હેંકીને સૂકવવા માટે કેટલી ક્લિપ જોઈએ તો તમે જોઈને બરાબર રીતે કરો તો તમને આઈડિયા આવી જશે કે ઇલેવન ક્લિપ્સ જોઈએ આપણે કેટલી ક્લિપ્સ જોઈએ ઇલેવન। ફ્રેન્ડ્સ તમે ટ્રાય કરજો હજી હું એક સમજાવું બીજું તમે જાતે કરજો। યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ ટેન આઈડેન્શિયલ કોલમ્સ હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો। તમારે આ જે પેજ છે ને દસ આપણે કોલમમાં આઈડેન્શિયલ કરવાના છે તો આપણે કેટલી લાઇન ડ્રો કરવી જોઈએ તો કેટલી આવશે હા 9 લાઇન આવશે બરાબર। હવે થર્ડમાં યુ વોન્ટ 15 ફોલ્ડ્સ ઇન અ પેપર હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ। તમારે એક પેપરને 14 વખત ફોલ્ડ કરવું છે વાળવું છે તો તમારે પેપરને કેટલી વખત ફોલ્ડ કરવું પડશે તો 4 ટાઈમ્સ। તમે આ પ્રેક્ટિકલ પણ કરજો। હવે ફોર્થ વન યુ કેન મેક ટુ વન ન્યૂ પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ 4 બર્ન્ટ પરફ્યુમ સ્ટિક્સ આઉટ ઓફ 64 બર્ન સ્ટિક્સ હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક। એટલે તમારે છે ને ફ્રેન્ડ્સ જો આપણે પરફ્યુમ હવે જો ફ્રેન્ડ્સ આમાં શું કહેવા માગે છે કે તમારે એક નવી સ્ટિક બનાવવા માટે 4 પરફ્યુમ સ્ટિક જોઈએ તો એવી તમારે 64 એટલે કે 64 સ્ટિક્સ બનાવવી હોય તો તમારે કેટલી ન્યૂ સ્ટિક જોઈએ તો ફ્રેન્ડ્સ આ છે એ તમે જાતે પ્રયત્ન કરજો। ચાલો હવે આપણે એના પછીની જે એક્ટિવિટીઝ છે તે જોઈએ। હવે ફ્રેન્ડ્સ અહીંયા છે ને આપણે આજે ઉપર એક પિક્ચર આપ્યું ને એમાં તમારે સરસ મજાનો કલર કરવાનો છે બરાબર। એ પિક્ચરનું તમારે ડિસ્ક્રિપ્શન કરવાનું છે અને નીચેની જે બ્લેન્ક આપી ને એ તમારે ફિલઅપ કરવાની છે બરાબર। હવે જો એમાં હું તમને કહું કે ફર્સ્ટ વન છે એ હું પહેલાં વહેલાં તો તમે આ પિક્ચરને બરાબર રીતે જોઈ લેજો અને પછી એના આધારે આપણે નીચેની જે કેટલી 5 બ્લેન્ક્સ છે ને એ કમ્પ્લીટ કરવાની છે તો બરાબર રીતે તમે એને જોઈ લો એટલે હું નીચેની બ્લેન્ક્સ છે એ તમને બરાબર કરાવું। હવે ફર્સ્ટ વન છે ધ ટેબલ ઇઝ બ્લેન્ક ધ વિન્ડો એટલે ટેબલ છે એ ક્યાં દેખાય છે આપણને તો કે વિન્ડોની બાજુમાં એટલે એમાં શું આવશે ફર્સ્ટ વનમાં આવશે નિયર। ત્યાર પછી સેકન્ડ વન છે ધેર આર 6 પિક્ચર્સ બ્લેન્ક્સ ધ વોલ તો એ 6 પિક્ચર છે એ ક્યાં છે તો વોલની ઉપર છે ને એટલે એમાં આવશે ઓન। હવે થર્ડ વન ધેર આર 2 પિલોઝ ઓન ધ બ્લેન્ક્સ ધ કોટ પિલોઝ એટલે ઓશિકા અને કોટ એટલે પલંગ તો પલંગ પર કેટલા આપણને કોટ દેખાય છે 2 પણ એ ઉપર છે ને એટલે એમાં ઓન આવશે। પછી ધ બોલ ઇઝ બ્લેન્ક્સ ધ ટેબલ હવે બોલ છે એ ટેબલની નીચે છે એટલે એમાં શું આવશે અંડર આવશે। હવે ફિફ્થ વન ધેર ઇઝ નો વોશ બેસિન બ્લેન્ક્સ ધ પિક્ચર એટલે કે ત્યાં અહીંયા આખા પિક્ચરમાં ક્યાંય વોશ બેસિન નથી પણ એટલે ઇન આવશે ને એમાં એટલે માં એમ એટલે આમાં જવાબ આવશે ઇન। તો ફ્રેન્ડ્સ તમે આને જવાબ છે એ સરસ રીતે લખી નાખજો। હવે આપણે એક્ટિવિટી 11 છે એમાં શું છે તે જોઈ લઈએ। ફ્રેન્ડ્સ એક્ટિવિટી 11માં ફન ટાઈમ એટલે કે બે જોક્સ આપ્યા છે તે હું તમને વાંચીને સંભળાવું છું। પેશન્સ સેસ ડૉક્ટર આઈ હેવ અ ગ્રેટ પ્રોબ્લમ આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ અને આઈ ડોન્ટ ફીલ આફ્ટર સ્લીપિંગ તો કે મને જમ્યા પછી ભૂખ નથી લાગતી અને સૂઈ ગયા પછી ઊંઘ નથી આવતી। ડૉક્ટર સેસ વેલ આઈ હેવ અ જસ્ટ રાઇટ મેડિસિન ફોર યુ ટેક ટુ ઓફ ધીસ ટેબ્લેટ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ એન્ડ 2 એવરી મોર્નિંગ બિફોર વેકિંગ અપ એટલે કે 2 ટેબ્લેટ આપું છું એ રાત્રે સૂઈ ગયા પછી લેવાની અને 2 ટેબ્લેટ છે એ રાત સવારે જાગ્યા પહેલાં લેવાની। હવે તમે સમજો કે અમે શું કહેવા માગે છે। હવે સેકન્ડ છે ધેર વેર 3 ફ્રેન્ડ્સ ધે રિક્વેસ્ટેડ ગોડ 3 મિત્રો હતા તેમણે ભગવાનને વિનંતી કરી। ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ડાયમંડ્સ પહેલાં મિત્રે કીધું કે મને આખો રૂમ છે એ હીરાનો ભરેલો આપો। સેકન્ડ ફ્રેન્ડ સેઝ ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ગોલ્ડ તો બીજા મિત્રે એમ કીધું કે ભગવાન મને આખો સોનાનો રૂમ આપો। થર્ડ ફ્રેન્ડ સેઝ ગોડ પ્લીઝ ગીવ મી ધ કીઝ ઓફ
ધેર રૂમ્સ, એટલે જે ત્રીજો મિત્ર હતો એણે એમ કીધું કે એ બંનેની જે ચાવી છે એ મને આપજો. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણે અહીંયા એક્ટિવિટી 11 છે એ પૂરું કરીએ. આને ફક્ત સમજવાનું છે, બીજું આમાં કશું કરવાનું નથી. તો ફ્રેન્ડ્સ, આ સાથે હવે આપણે યુનિટ 1 છે એને પૂરું કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 1માં આપણે એક્ટિવિટી 1થી સ્ટાર્ટ કરી અને 11 સુધી બધી એક્ટિવિટી આપણે ખૂબ સરસ રીતે સમજી, અને હું આશા પણ રાખું છું કે તમને સમજાઈ પણ ગઈ હશે. અને હા, સાથે સાથે આપણને આ બધી એક્ટિવિટીઝમાં ઘણું બધું શીખવા મળ્યું. સાથે સાથે કિચનમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે બધા મસાલાઓ છે, સ્પાઇસીસ, એના નવા નવા નામ પણ જાણવા મળ્યા. અને સાથે સાથે આપણને અવેલ એટલે કે જે તામિલનાડુની ફેમસ વાનગી છે એનું કઈ રીતે આવ્યું, બહિષ્કાર થયો, કઈ રીતે શોધાણી, એ પણ આપણે જોયું. સાથે સાથે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનું પણ થોડી એવી માહિતી મેળવી, અને આ એક્ટિવિટીઝના આધારે આપણે એક્સરસાઇઝ પણ કરતા શીખ્યા. દાલ બાટી અને દાલ ઢોકળીની રેસીપી પણ જોઈ, અને હા, સાથે સાથે આપણે તેના આધારે એની જે એક્સરસાઇઝ છે એ પણ જોઈ, અને સ્પેરો અને પેરોટ વિશે પણ માહિતી મેળવી, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ કર્યું. તો ફ્રેન્ડ્સ, તમે બધા આ આપણું જે યુનિટ 1 છે એના ન્યૂ વર્ડ્સ, એમાં જે આવતા નવા ક્વેશ્ચન આન્સર, એ બધું સરસ રીતે સમજી લેજો, અને વિડીયો પણ સરસ રીતે જોજો. તો આવતા લેક્ચરમાં આપણે કંઈક નવું શીખશું અને નવું યુનિટ સ્ટાર્ટ કરશું. તો ત્યાં સુધી મને રજા આપશો. તમે બધા તમારું ધ્યાન રાખજો, આવજો. થેન્ક યુ.